નમસ્તે બાળ દોસ્તો કેમ છો મજામાં અગાઉ આપણે ધોરણ ગુજરાતી વિષય અંતર્ગત મળ્યા હતા બાળ દોસ્તો એ જ એકમ એકમ સાથે આપણે મળી રહ્યા છીએ હાસ્યનો આખો છે હસવાનું એ વખતે પણ મેં તમને ગૃહ કાર્યમાં આપ્યું હતું ને આપશો હસ્યા પણ હશો કેટલાક ટૂચકાઓ મેળવીને તમે વાંચ્યા હશે બાળ દોસ્તો એકબીજા મિત્રો સાથે તમે નાના નાના જોકનું શેરિંગ કર્યું હશે એકંદરે આ સમગ્ર એકમમાંથી આપણને થોડું થોડું હસવાનું મળતું હતું આ એકમ રેતીની રોટલી એ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે પુસ્તક મેં તમને બતાવ્યું હતું હસવાની સાથે સાથે જ્યોતિન્દ્ર જીવનના કેટલાક પ્રસંગો પણ આપણે માણ્યા હતા આજે પણ એક સરસ મજાનો પ્રસંગ કહી દો કે જ્યોતિન્દ્ર દવેનો જ્યારે જન્મ થયો ત્યારે અત્યંત એમનું શરીર નાનું અને થોડું નબળું કહી શકાય પ્રમાણમાં એવું હતું એટલે જ્યોતિન્દ્ર દવે લખે છે કે એ વખતે સાત ડોક્ટરોની એક ટીમ હતી એમણે એમ કહેલું કે આ બાળક નહીં બચે આ બાળક નહીં જીવે એમ પણ પાછળથી એમણે લખ્યું છે કે સાતેય ડોક્ટરો ગુજરી ગયા છે મરી ગયા છે પણ હું જીવું છું એમ તો આવા બહુ રમૂજી માણસ હતા કે દરેક પળે હાસ્ય શોધી લે મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે એકદમ મખડિયું પાતળું શરીર કદાચ હવાનો મોટો ઝપાટો આવે તો ઉડી જાય એવું પણ આપણને લાગે પણ હસમુખો સ્વભાવ અને ખૂબ આનંદિત અને ખૂબ મજા કરે એવા જ્યોતિન્દ્ર શરદીના પ્રતાપ એકમ આપણે માણ્યો હતો મૂળ વિષય વસ્તુ એવી હતી કે પેલા સજ્જનને સદગૃહ મળવા જાય છે તો શરદીના કારણે એમના કાન થોડા બેરા થઈ ગયો છે ઓછું સંભળાય છે અને જે આખો સંવાદ થાય છે સંવાદમાંથી જે હાસ્ય પ્રગટે છે એનો આનંદ આપણે બધાએ લીધો હતો આજે આપણે ખાસ કરીને સ્વાધ્યાય ઉપર વાત કરવાના છીએ એ સમયે સ્વાધ્યાયના પ્રશ્નો એક અને કે જેમાં નાના નાના પ્રશ્નોને વિસ્તારથી આપવાના જવાબોની વાત આપણે એ સમયે કરી હતી આજે પ્રશ્ન ત્રણથી લઈને આગળના સ્વાધ્યાયની વાત આપણે કરવાના છીએ પણ બાળ દોસ્તો ફરી વખત એ કન્ટેન્ટ એટલા માટે જોઈ લે કે આજે જે પ્રક્રિયામાં આપણે જોડાવાના છીએ એ તાજું કરવા માટે અથવા તો આપણા એકમને તાજું કરવા માટે થઈને આપણે આ પાઠનું અગાઉ જોયું હતું એ જ રિવિઝન સ્વરૂપે પુનરાવર્તન સ્વરૂપે આપણે એ જોઈ લઈએ છીએ અત્યારે મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતા કાન કંઈ ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી તે દિવસે હવામાં શરદી હતી ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે એ જાણીતું છે અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી કંઠ બેઠેલો ને મગજ તપેલું એવી કંઈક મારી સ્થિતિ હતી હું એ મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી પણ કંઈક આ પ્રમાણે હતો ઓહો આજ કે આ તરફ કેમ તબિયત તો સારી છે ને આપનું જરા જરા કામ હતું તબિયત મજામાં છે શરદી થઈ છે બાકી બીજી રીતે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું એ તો જરા નહીં જેવા સડેકમ અને ઉધરસ થયા છે મને જોવા આવવાની અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી મને લાગ્યું કે એમના સમજવામાં કંઈક ભૂલ થઈ છે પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું હવે કેમ છો દવા બવા તો કરો છો ને હા અહીંની હવા જરા એવી છે ખરી પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી એ તો ઠીક પણ ચા બા લેશો ને ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું વારું કોફી લેશો કોફીનો પણ અત્યારે વાંધો નથી કોફીનો ડોક્ટર વાંધો લે છે ઠીક ત્યારે કોકો મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેટે કોકોએ ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી ને આખરે અમારે માટે કોકો મુકાયો આ ઘર તમને ફાવે છે કે નહીં વર સુલોચના માટે વર હજી શોધ્યો નથી હજી નાની છે સી ઉતાવળ છે આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું તેથી પત્ર લખી એ વાત એમને જણાવવી એવો નિશ્ચય કર્યો થોડી ઘણી આડી અવળી વાત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું હવે રજા લઉં છું અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવ્યા તેમાં મને સજા થઈ ઉલટો આનંદ થયો આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા ડોકુ હલાવી અને મૂંગા મોએ

જેમાં ગૃહસ્થ સ્થિતિ તબિયત આ પેલા ત્રણ શબ્દોની જોડણી આપણે જોઈશું અહીંયા ઉપરના ભાગે જે શબ્દો છે તમારા સ્વાધ્યાયમાં લખેલા છે જેની જોડણી ખોટી છે મતલબ એમાં કંઈક ભૂલ છે નીચે જે અંદર લખીને તમને આપ્યા છે એ શબ્દોની જોડણી સાચી છે આ રીતે લખવાના હોય ગૃહસ્થ સ્થિતિ અને તબિયત એટલે આપ જોઈ શકો છો કે તબિયતમાં શું ફેર હતો સ્થિતિમાં શું ફેર હતો અને ગૃહસ્થ લખ્યું છે એમાં શું ફેર હતો જ્યારે આપણે ખોટું લખીએ છીએ ત્યારે ઉચ્ચાર પણ ખોટો થાય છે ને અર્થ પણ ખોટો થાય છે સાચું લખવાનો આગ્રહ આપણે ગયા વર્ષથી શીખ્યા છીએ ધોરણ ચારથી એટલે જોડણી ખાસ અહીંયા મૂકવામાં આવી છે બાકીના બે શબ્દો છે એ અહીંયા મૂક્યા છે સુલોચના અને નિશ્ચય તમે જુઓ છો કે આ બંને શબ્દો માટેની સાચી જોડણી છે એ નીચે લીલા કલરના બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરોમાં જે લખી છે એ સાચી જોડણી છે હું તમને હવે પ્રેક્ટિસ માટે કેટલાક શબ્દો આપીશ જોડણી સુધારવા માટે બાળ દોસ્તો જ્યારે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે ત્યારે નોટ અને પેન લઈને જ જ બેસીએ બેસીએ છીએ તમને યાદ હશે કે આપણે આ આ પ્રકારની અનુભૂતિ મતલબ પ્રકારનો મહાવરો આપણે કરવો જોઈએ અહીંયા મેં તમારા માટે ત્રણ શબ્દો મૂક્યા છે જાણીતા શરદી અને ગુમાવીશ ઉપરના કાળા અક્ષરે લખાયેલા આ જે શબ્દો છે એ શબ્દોમાં ક્યાંક ને ક્યાંક જોડણી દોષ છે જોડણીમાં કંઈક ભૂલ છે નીચે લીલા કલરના બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરમાં જે મૂળાક્ષરમાં લખાયેલા જે શબ્દો છે એ શબ્દો તમે જોશો તો એ સાચા લખાયેલા છે હવે આપણે આગળ વધીએ છીએ આપણા સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો અહીંયા સ્વાધ્યાયમાં કુલ છ શબ્દો આપવામાં આવે છે પૈકીના ત્રણ શબ્દો સૌથી પહેલો શબ્દ છે ખબર બીજો શબ્દ છે અહીંયા આનંદ અને ત્રીજો પક્ષપાત હવે આપ સૌ જાણો છો એમ કે સમાનાર્થી એટલે કે આ શબ્દના જેવો જ બીજો શબ્દ આપણે આપવાનો થાય છે છે કે કે જેનો અર્થ પણ આ જ રહે જેમાં કોઈ ફેરફાર થતો નથી ખબર એટલે સમાચાર એવો એનો સમાનાર્થી એના જેવો જ શબ્દ છે આનંદ એટલે હરખ પક્ષપાત એટલે તરફદારી આ પછીના બીજા ત્રણ શબ્દો હું તમારા સામે મૂકું છું આખરે તસ્દી અને ઉતાવળ આખરે એટલે એટલે જેને કહીએ છીએ આપણે તે તસદી તકલીફ અને ઉતાવળ જેનો અર્થ એના જેવો જ બીજો શબ્દ છે ઝડપ બાર દોસ્તો અગાઉ કહ્યું તો મેં તમને એમ કે જો કદાચ તમારી પાસે એક એવી નોટબુક હશે કે જેના છેલ્લા કેટલાક પેજમાં સમાનાર્થી શબ્દો અગાઉના એકમમાં આવ્યા છે એવા આઠ દસ તમે લખ્યા હશે આજે ફરીવાર આ એકમ પૈકીના પાંચ સાત આઠ કે દસ શબ્દો એવા હશે આપતી વેળાએ અથવા તો પરીક્ષા વેળાએ તમને ઉપયોગી થશે સ્વાધ્યાયનો આગલો પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને બાળ દોસ્તો જેમ સમાનાર્થી શબ્દ શીખ્યા એમ વિરોધી શબ્દ પણ આપણે શીખવાના છે વિરોધી શબ્દ એટલે એવા શબ્દ હોય છે કે એક શબ્દની બરોબર વિરોધનો અર્થ થતો હોય એવો શબ્દ આપવાની વાત આપણને કરવામાં આવી છે અગાઉ પણ એકમોમાં આ પ્રકારે શીખ્યા છીએ પુનરાવર્તનમાં પણ આ પ્રકારે શીખ્યા છીએ ત્યારે અહીંયા પણ સ્વાધ્યાયમાં આપેલા આ શબ્દોનો આપણે અભ્યાસ કરીશું તો અહીંયા ત્રણ શબ્દો મેં મૂક્યા છે શક્તિ વિચાર અને સત્ય છે સ્વાધ્યાયના જ બીજા ત્રણ શબ્દો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે એ છે કે પાત્ર શક્ય અને સંપ બાળ દોસ્તો હંમેશા યાદ રાખો કે અહીંયા આપણને સ્વાધ્યાયના પ્રશ્ન પાંચમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કાં તો અ મૂકવાનો છે કાં કુ મૂકવાનો છે જેના કારણે આ શબ્દ છે એનો વિરોધી શબ્દ બને આપણી પાસે પહેલો શબ્દ છે પાત્ર પાત્રની સામે કુ મૂકીશું તો કુપાત્ર એ પ્રકારે એમનો વિરોધી શબ્દ બની જશે શક્ય છે તો શક્યની સામે આગળના ભાગે અ મૂકીશું એટલે અશક્ય નામનો શબ્દ બનશે એટલે શક્ય અને અશક્ય બંને વિરોધી શબ્દ થયા એ જ પ્રકારે સંપ એની આગળ આપણે કુ મૂકીશું એટલે કુસંપ નામનો શબ્દ બનશે તો સંપ અને કુસંપ આ બંને વિરોધી શબ્દ થયા ફરી ત્રણ શબ્દો આપ સૌને યાદ રહે એટલે પાત્ર કુપાત્ર શક્ય અશક્ય સંપ અને કુસંપ હું આશા રાખું છું કે બીજા આવા શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાંથી કે અન્ય સંદર્ભ સાહિત્યમાંથી મેળવીને તમે આ પ્રકારે કામ કરશો તમે જે કામ કર્યું છે એ કામનો ફોટોગ્રાફ ફાડીને મોબાઈલ દ્વારા તમારા શિક્ષકને મોકલીને એને ચકાસવાનું કામ થાય એ પણ હું અપેક્ષા સેવી રહ્યો છું ત્યારે તમે આ પ્રકારે આગળ વધજો નેક્સ્ટ આપણો જે સ્વાધ્યાયનો પ્રશ્ન છે તો સ્વાધ્યાયમાં પ્રશ્ન છ જેમાં પ્રશ્નાર્થ અને ઉદ્ગાર આવતા હોય તેવા બે બે વાક્ય લખો અહીંયા આપણે જે એકમ ભણ્યા છે એ સંદર્ભેના બે બે ઉદાહરણ માગ્યા છે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે વાક્ય બોલવાની સાથે જેમાં પહેલું વાક્ય એવું છે કેમ તબિયત તો સારી છે ને આપણે કોઈને પૂછીએ છીએ એવા ભાવ સાથે આ વાક્ય મૂક્યું છે બીજું જ વાક્ય પ્રશ્નાર્થ સ્વરૂપે છે શી ઉતાવળ છે અહીંયા બંને વાક્યો એ પ્રશ્નાર્થ ના સ્વરૂપના આપણે અહીંયા મૂક્યા છે હવે ઉદ્ગાર વાક્યો માટે આપણે પ્રયત્ન કરીશું કે એવા બે વાક્ય હોય કે જેમાં ઉદ્ગારનો ભાવ પેદા થાય જેમાં આશ્ચર્ય અહોભાવ મળે એને ઉદ્ગાર કહી શકાય એટલે અહીંયા બે ઉદાહરણ છે પૈકીનું પ્રથમ ઉદાહરણ છે તમે આવ્યા તેમાં મને સજા થઈ અરે મારા મહેરબાન તમે જુઓ છો કે બંનેમાં આશ્ચર્ય પ્રગટ થાય છે વાણી અને સંવાદ કોઈ પણ હોઈ શકે પણ બંનેમાં જે આશ્ચર્યનો ભાવ થાય છે એ ભાવ સાથેના જે વાક્યો છે એ ઉદ્ગારના વાક્યો છે બાર દોસ્તો તમારા માટે છ ઉદાહરણ મેં મૂક્યા છે બધા જ એકમ સંદર્ભેના પણ હોઈ શકે અને સંદર્ભ સાહિત્ય તરીકે આપણે આજ સુધી જે ભણ્યા છીએ અને એમાં સાંભળ્યા છે એવા શબ્દો પસંદ કરીને બનતા વાક્યોને લઈને અહીંયા પ્રયાસ કર્યો છે તમારું નામ શું છે તમે ભોજનમાં શું લેશો હવે કેમ છો મને શરદી થઈ છે એમ તમને કહ્યું દવા બવા ચા બા લેશો ને અહીંયા છ ઉદાહરણ મેં એવા મૂક્યા છે કે જેમાં પ્રશ્નાર્થ આગળ ઉદ્ગારના છ એક વાક્યો મેં તમારા માટે પસંદ કર્યા છે અરે ઓહો આ બંને ઉદાહરણ એ ઉદ્ગારના છે આગળના ઉદાહરણ જોઈએ વાહ કેવા સુંદર ફૂલો છે અરે જુઓ વિમાન કેવું નાનું દેખાય છે ઓહો આ તરફ વાહ પણ કેટલા રંગ છે જુઓ મારો પ્રયાસ અહીંયા આપ સૌ માટે એ રહ્યો હતો કે માં જોઈ રહ્યા છો કે પેલા બે ઉદાહરણ તમને શુદ્ધ ઉદ્ગારના દેખાય છે ત્રીજામાં થોડું મેં ટ્વિસ્ટ કર્યું છે તમારા માટે જેમાં બંને ઉદાહરણ પાંચ અને છ એવા છે કે જેમાં પ્રશ્નાર્થ પણ છે અને ઉદ્ગાર પણ છે બંને સમાવેશ થતા વાક્યો લઈને તમારા સુધી મૂકવાનો એક આ નમ્ર પ્રયાસ કર્યો છે બાર દોસ્તો આપણે શીખવાની જે બાબતો છે એ ધીમે ધીમે દૃઢ થઈ ગયા પછી આપણે એવું પણ કરી શકીએ એવો આ વિનમ્ર પ્રયાસ આપ માટે મૂક્યો છે આપ જોઈ શકો છો કે પાંચ નંબરના વાક્યમાં ઓહો એટલે ઉદગાર પ્રગટ્યો આજ કઈ આ તરફ એટલે પાછો પ્રશ્નાર્થ આવ્યો તો ઉદ્ગાર અને પ્રશ્નાર્થ આ બે પ્રકારના વાક્યો આપણને મળે એવો એક પ્રયાસ અહીંયા થયો છે એવી જ રીતે છઠ્ઠું વાક્ય મૂક્યું છે વાહ મેઘધનુષ આમ જોઈને આહલાદક અંદરથી આશ્ચર્ય અંદરથી અહોભાવ પ્રગટે એ પ્રકારનું વાક્ય મૂક્યું છે પણ એમાં એમાં પાછું એ વાક્યને લંબાવતા એક પ્રશ્નાર્થ મૂક્યો છે પણ કેટલા રંગ છે તો આગળ આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન સાત કોશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો તમે જુઓ છો કે અહીંયા ચાર વાક્યો આપણને આપ્યા છે તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી અહીંયા બે શબ્દો આપ્યા છે દવા હવા એક વખત મનમાં બંને શબ્દો મૂકીને વાક્યને સમજીએ છીએ કે કેમ એનો અર્થ નિપજે છે કે કેમ એ આપણે જોવું જોઈએ તો પહેલું જ વાક્ય છે તે દિવસે દવામાં શરદી હતી તે દિવસે હવામાં શરદી હતી આપણે બે વાક્ય બોલ્યા કે તે દિવસે દવામાં શરદી હતી બીજું વાક્ય આપણે બોલ્યા છીએ કે તે દિવસે હવામાં શરદી હતી હવે તમે જુઓ છો કે બંને વાક્યમાંથી હવામાં શરદી હતી એ થોડું બંધ બેસે છે અને આપણને સમજાય પણ છે તો બાર દોસ્તો અહીંયા તે દિવસે હવામાં શરદી હતી એટલે આપણે ખાલી જગ્યામાં હવા શબ્દ લખીશું એ જ રીતે બીજું વાક્ય છે તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું એમાં બે શબ્દો આપ્યા છે ભાવ દોસ્તો અહીંયા આપણે આપણું સ્વાધ્યાયનું પ્રશ્ન ત્રીજો યાદ કરીએ કે જેમાં આપણે જોડણી શીખ્યા હતા અહીંયા પી હસ્વ અને દીર્ઘ ના બે શબ્દો આપ્યા છે જો પી હસ્વ પિતા અને પિતા અહીંયા એક પિતા એટલે આપણા પપ્પાની વાત છે અને બીજા પિતા એટલે પીવું એ એ અર્થમાં વાત છે હવે આપણે બંધ બેસતો શબ્દ અહીંયા મૂકવાનો છે તમે ચા નથી પીતા તે ઘણું સારું આપ સમજી શકો છો એકમમાં પણ આ પ્રકારનો શબ્દ અને વાક્ય એ આપણને આપવામાં આવ્યો છે તમે જોયું પણ હશે કે એમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં આપ સૌને યાદ અપાવી દઉં કે પી દીર્ઘાવાળો જે બીજા નંબરનો શબ્દ છે એ અહીંયા બંધ બેસે છે ત્રીજું વાક્ય છે આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહીં એમાં બે શબ્દો મૂક્યા છે બાર દોસ્તો અહીંયા મૂળાક્ષરની પણ સમજ આપણે સાથે સાથે કેળવીએ છીએ ઘર અને ધર બે શબ્દો આપણા માટે મૂક્યા છે તો આ ધર તમને ફાવે છે કે નહીં આ ઘર તમને ફાવે છે કે નહીં તો આપણે સમજી શકીએ છીએ કે ઘર શબ્દ જે પહેલો શબ્દ આપણને આપ્યો છે એ અહીંયા બંધ બેસે છે એટલે આપણે એ શબ્દને લઈશું આપણું ચોથું વાક્ય છે પ્રશ્ન સાતનું છેલ્લું કેમ તબિયત તો ખાલી જગ્યા છે ને અહીંયા સારી અને સારી બે શબ્દો મૂક્યા છે બાળ દોસ્તો હું તમને એકમ બે યાદ કરાવું પર્વત તારા પહોળા ખંભા જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે ઉચ્ચારની વાત કરી હતી કે જેમાં મૂળાક્ષરનો ઉચ્ચાર ફરે તો શબ્દનો અર્થ ફરી જાય ખાસ કરીને સ અને શ ના ઉદાહરણો એ સમયે આપણે જોયા તા સર અને શર એવી જ રીતે અહીંયા સારી અને સારી મૂકવામાં આવી છે સારી સસલાનો સ છે એ મૂળાક્ષર સાથેનો જે શબ્દ છે 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 સારી સારી એટલે સુંદરના અર્થમાં શરણાઈનો સ પણ સ્વાભાવિક રીતે જ્યારે મૂળાક્ષરનો ઉચ્ચાર બદલાય છે ત્યારે એમનો દોષ રહે છે એટલે જોડણી સુધારવા વખતે આપણે જે સમજ્યા હતા એ જ વાત અહીંયા લાગુ પડે છે આપણે પીપીટીમાં જોઈશું કે અહીંયા કેમ તબિયત તો ખાલી જગ્યા છે ને તો સારી એટલે કે બીજા નંબરનો જે શબ્દ છે એ આપણા માટે લાગુ પડશે આપ સૌ માટેનો સ્વાધ્યાયનો આઠમો પ્રશ્ન છે પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો અહીંયા પ્રકારના શબ્દો આપણને આપવામાં આવ્યા છે ખાસ કરીને આ પ્રત્યયોની લખતી વેળાએ આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા કયો શબ્દ આપણા માટે આવશે એ વાત ખાલી જગ્યા મને ખબર નહોતી હવે સ્વાભાવિક રીતે તમે પહેલેથી શરૂ કરો એ વાત વાતનો મને ખબર ન હોતી તો બંધ નહીં બેસે એ મને ખબર આપણે જાણીએ છીએ કે આ પ્રત્યય અહીંયા બરોબર બંધ બેસે છે એટલે એ વાતની મને ખબર નહોતી એ પ્રકારે આપણે અહીંયા મૂકી શકીએ એમ છીએ બીજું વાક્ય છે મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે અહીંયા પ્રત્યય પસંદ કરવાનો છે એટલે ની શબ્દ તો જતો રહ્યો છે ની મૂળાક્ષર જતો રહ્યો છે હવે જે પ્રત્યય આપણી પાસે વધ્યા છે નો નું ના ના અને ને તો મારા કંઠ માટે શરદી ને પક્ષપાત છે આ પ્રકારે વાક્ય પૂર્ણ કરીશું ત્રીજું વાક્ય છે આપ ખાલી જગ્યા જરા કામ હતું તો અહીંયા આપનું જરા કામ હતું અહીંયા

ત્યારે સામાન્ય સંજોગોમાં વપરાતો હોય છે નાની માથે જ્યારે અનુસ્વાર હોય ત્યારે બહુવચનના સ્વરૂપમાં જે શબ્દ દર્શાવવાનો હોય એ પ્રકારે વપરાતો હોય છે એક કરતાં વધારે વસ્તુઓ કે પદાર્થ કે કંઈ પણ વાત કરવાની હોય ત્યારે ના અનુસ્વારવાળો એટલે કે માથે અનુસ્વાર બિંદી એ પ્રકારે વપરાતો હોય છે પીપીટીમાં આપણે જોઈએ તો તે ના માટે મેં શું નથી કર્યું તે ના એટલે અહીંયા અનુસ્વાર વગરનો ના જે છે એ મૂકીશું તેના માટે મેં શું નથી કર્યું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે બોલવાનો ઉચ્ચાર આપણો એવો રહેશે તેના માટે મેં શું નથી કર્યું આ પ્રકારે બોલી શકાશે છઠ્ઠું વાક્ય છે આપણા સૌ માટે તેમ ના ઘર પછી ગયા છે અહીંયા ના અનુસ્વાર વાળો મૂકીશું આપણો સ્વાધ્યાયનો નવમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો અહીંયા તમને ટેવ ઇન્દ્રિય શરદી ઉધરસ અને ભૂલ બાળ દોસ્તો શબ્દકોષનો ક્રમ હર વખત આપણે શીખીએ છીએ સમજીએ છીએ એ જ પ્રકારે કક્કાવારીના ક્રમને પણ યાદ રાખવાનો એ સાથે શબ્દકોષનો ક્રમ પણ અ પછી અમ આ પછી આમ આ જે આખી રચના છે રચના એ આપણે યાદ રાખવાની છે ક પછી ક્ષ આવે આ બધા જ બાબતોની યાદ રાખીને સ્વર પેલા વ્યંજન પછી આ ઉપક્રમ એનો જાળવીને અહીંયા ગોઠવવાનો આપણે પૂર્ણ પ્રયાસ કરીશું બધા જ શબ્દો આપ્યા છે એમાં ઇન્દ્રિય એ શબ્દ સૌથી પહેલો આવશે એમના પછી ઉધરસ ઇ તમે સામાન્ય રીતે સ્વરની શરૂઆત કરો તો અ આ ઈ ઉ આ પ્રકારે આપણે બોલતા હોઈએ છીએ ત્યારે ઇ પ્રકારના શબ્દો પહેલાં આવશે ઉ ના ઉચ્ચારવાળા અથવા તો ઉ લખાયેલા શબ્દો પછી આવશે હવે બાકી શબ્દો ત્રણ વધે છે આપણી પાસે જેમાં ટેવ શરદી અને ભૂલ તો અહીંયા તમે કક્કો બોલશો તો ક ખ ગ ચ છ જ ટ એમાં શબ્દ સૌથી પહેલો કયો આવે છે મૂળાક્ષર તો અહીંયા ટેવ એ પહેલાં આવે છે ભૂલ એ એના પછીનો આવશે અને શરદી સૌથી છેલ્લે આવશે આ પાંચ શબ્દો અહીંયા તમને કક્કાવારીના ક્રમમાં ગોઠવા માટે આપ્યા હતા બાળ દોસ્તો મારે આપ સૌને ફરી મહાવરા માટે આપ સૌ માટે અહીંયા તૈયાર કર્યું છે શબ્દકોષના ક્રમ માટે મેં પણ આપને પાંચ શબ્દો આપ્યા છે મગજ તબિયત સળેખમ સજા અને વાણી થોડું ટ્વિસ્ટ એટલા માટે કર્યું છે કે સળેખમ અને સજા બંને સ સસલાનો સ જે મૂળાક્ષર છે ઉચ્ચારણ ઉપરથી લીધા છે એટલા માટે કે જ્યારે એક જ મૂળાક્ષરના એક કરતા વધારે પહેલાં આવે ત્યારે શબ્દકોષના ક્રમમાં શું ધ્યાન રાખીશું તો પ્રથમ મૂળાક્ષર સરખા હોય અને એની માત્રા સરખી હોય તો બીજો મૂળાક્ષર આપણે પકડીશું બીજો મૂળાક્ષર સરખો હોય તો એની માત્રા પકડીશું એ પ્રમાણે ધીમે ધીમે આપણે આગળ વધીશું એટલે અહીંયા જે મેં પાંચ શબ્દો આપ સૌ માટે મૂક્યા છે એ મગજ તબિયત સળેખમ સજા અને વાણી એનો જવાબ આ પ્રમાણે થશે સૌથી પહેલાં તબિયત પછી મગજ પછી સજા પછી સળેખમ અને પછી વાણી આ પ્રકારે આપણે ક્રમમાં ગોઠવીશું ક્રમની ગોઠવણની સમજ આપણે કેળવી છે શરૂઆત તો હાસ્ય હંમેશા હસતા હસતા થવી જોઈએ અને પૂર્ણાવતી પણ હસતા હસતા થવી જોઈએ એ સંદર્ભેમાં એક ભાઈ મેડિકલ સ્ટોરે ગયા અને આમ મેડિકલ સ્ટોરે જઈને કહ્યું કે કૂતરાને ખાવાની બિસ્કીટ છે કૂતરાને ખાવાની બિસ્કીટ છે આમ એટલે પેલા મેડિકલ વાળા ભાઈએ કહ્યું કે અહીં નહીં ખાવા છે કે બાંધી આપવું એમ આપ સૌ સમજી ગયા હશો આ પ્રકારના નાના નાના ટૂચકાઓ છે એક ટૂચકો એવો પણ છે કે એક છોકરો હતો જે દવા ન પીવે એમ એટલે એના મમ્મીને એમ થયું કે સારું શું કરવું એમ અને કંઈક સમજાવે તો પણ ના પીવે ગાળીને આપે તો પણ ના પીવે એટલે એના મમ્મીએ એક નવો પ્રયોગ કર્યો એમણે એક પેંડો લાવી દીધો આ પેંડામાં એ દવાની ટેબ્લેટ અંદર મૂકીને ફરી સરસ ગોઠવીને પેંડો બનાવી અને ત્યાં ઢાંકીને મૂકી દીધો અને પછી એ બાળકને કહ્યું કે હું બાજુમાં પાણી ભરવા જાઉં છું અને અહીંયા પેંડો મૂક્યો છે એટલે તારે ખાવો હોય તો ખાઈ લેજે શરદીનો સમય પેંડો ખવાય નહીં પણ બાળકને પેલી દવા આપવા માટે એના મમ્મીએ આ નુસ્ખો કર્યો એમ એટલે થોડી વાર થઈ એટલે એના મમ્મી પાણી ભરીને આવ્યા એટલે એના મમ્મીએ પૂછ્યું કે બેટા પેલો પેંડો ખાઈ લીધો એટલે બાળકે કીધું હા મમ્મી પેંડો તો ખાઈ લીધો પણ અંદર ઠળ્યો હતો ને તો ફેંકી દીધો એટલે વળી આપણે એટલે ને એટલે રહ્યા એમ જે દવા માટે નુસ્ખો કર્યો તો એમાં આપણે સફળ નહીં થયા એક બાળકેના દાદાને કહ્યું કે દાદા તમને વીસ એકડા એક સાથે બોલતા આવડે દાદા કે હા લખતા પણ આવડે દાદા કે હા પેલો બાળક કે હું ના માનું તમને વીસ એકડા લખતા આવડે નાનો બાળક હો બહુ દાદા કે મને આવડે લાવ લાવ તારો નોટપેન નોટપેન આપ્યા તો શર્ટ 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 ફટાફટ દાદાએ લખી આપ્યા પેલા એ બુક વાળીને મૂકી દીધી પણ દાદા કે મને કેતો ખરા કે મારા સાચા છે કે નહીં કે તો સાહેબ કે છે એમ કેમ તો કે આજે મને લેસનમાં વીસ એકડા કયા હતા અને મને આળસ થતી હતી એટલે મેં તમારે જોડે લખાઈ લીધું એમ આજનું ગૃહ કાર્ય હું તમને થોડું વધારે આપી રહ્યો છું અગાઉ વચ્ચે વચ્ચે વાત તો કરી જ છે પણ કેટલાક ટૂચકાઓ તમારે મેળવવાના છે અને બીજાને કહેવાના છે વિશેષ ગૃહ કાર્ય આપણા સૌ માટે એ છે કે હાસ્યના જેટલા પુસ્તકો છે એની યાદી બનાવો અને સમય મળે ત્યારે વાંચો જ્યારે જ્યારે તમે ફ્રી પડો ત્યારે આ પ્રકારના પુસ્તક તમારે વાંચવા જોઈએ ફરી બીજું ગૃહ કાર્ય છે આપણું એ એ છે કે તમારા પોતાના જોગ કે જે ટૂચકાઓ છે એના તમે કોઈને કહેતા હો એ પ્રકારે નાના નાના ઓડિયો કે વિડીયો બનાવો એ તમારા મિત્રો સાથે શેર કરો એનાથી તમારામાં એક પરફોર્મન્સ આવશે તમે સારી રીતે ટૂચકાઓ કહી શકશો તો બાળદોસ્ત તો આજે આપણે સ્વાધ્યાયની જ વાત કરી છે સ્વાધ્યાયના આપણા પ્રશ્ન ત્રણની શરૂઆત કરતા પૂર્વે આપણે ઈ કન્ટેન જોયું ઈ કન્ટેનમાં આખા એકમનો સંવાદ એટલા માટે કે સ્વાધ્યાયમાં એની ક્યાંક જરૂર પડવાની હતી એના શબ્દોની એના વાક્યોની અથવા તો એના પ્રત્યયોની વગેરે તો જોડણીથી લઈને છેક પ્રત્યય સુધી અને શબ્દકોશના ક્રમ સમાનાર્થી વિરોધાર્થી પ્રશ્નાર્થ વાક્ય ઉદ્ગાર વાક્ય આવો ઘણો બધો સ્વાધ્યાયનો મહાવરો આપણે કર્યો એ મહાવરાની સાથે કેટલોક પુનરાવર્તન અને મહાવરો આપણો થાય આપણું કામ દ્રઢ થાય એ માટે આપણે કામ કર્યું છે બાળ દોસ્તો હું આશા રાખું છું કે આજે જે જે વાતો થઈ છે એને તમે ચોક્કસ નોંધી હશે હજુ પણ સમય છે જે ગૃહકાર્ય આપ્યું છે એ કરતા રહો આનંદિત રહો હસતા રહો પરિવારમાં હસો મિત્રો સાથે હસો આનંદથી રહો બધી જ બાબતોમાંથી આનંદ મેળવો અને ખૂબ આગળ વધો ફરી મળીશું આવતા અંકે આપ સૌને નમસ્કાર આભાર